નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. અને જીવન ભારતી શાળામાં જેમનો પાંચમો ક્રમ આવ્યો છે તેવા રાણા વિવેકને આપણે મળીશું. વિવેક, સ્વાગત કરું છું તારું. A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન તને. એમની સાથેના માતાજી, પિતાજી અને સાહેબ એના ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તમામનું હું સ્વાગત કરું છું અને ખાસ કરીને પ્રિન્સિપલ મેડમનું હું સ્વાગત કરું છું. તેઓ અહીંયા 10th સ્ટાન્ડર્ડમાં પણ વિદ્યાર્થીઓ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આજે 12th કોમર્સના વિદ્યાર્થીઓ સાથે પણ અહીંયા આજે ઉપસ્થિત છે. એટલે એક પ્રિન્સિપાલનો પણ ઉત્સાહ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે વિજ્ઞાન પ્રવાહમાં પણ અહીંયા હાજર. વિજ્ઞાન પ્રવાહમાં પણ તેઓ અહીંયા હાજર હતા અને એમનો ખૂબ ઉત્સાહ છે કે એમના વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહન મળે અને એટલા જ માટે તેઓ વિદ્યાર્થીઓને લઈને અમારા સ્ટુડિયો સુધી પહોંચી ચૂક્યા છે. તો મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર આ વિદ્યાર્થીઓ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા માટે. અને વિવેક સાથે વાત કરીશું. વિવેક, તારું રિઝલ્ટ આવ્યું છે એના માટે તારે શું કહેવું છે? બધા જેવું કહે છે કે રિઝલ્ટ સરસ આવ્યું, સારું આવ્યું, પણ તારે શું કહેવું છે એ બાબતે? મેં મારો ફર્સ્ટ ટાઈમ A1 ગ્રેડ આવ્યો તો હું બહુ જ ખુશ છું. મારા 10મામાં A1 ગ્રેડ નહીં આવેલો તો મેં 10મામાં રિઝલ્ટ લીધેલું કે 12મામાં બરાબર મહેનત કરીશ અને A1 ગ્રેડ લાવીશ. તો A1 ગ્રેડ મેં તો હું બહુ ખુશ છું. એટલે એટલે 10માંથી તે વિચાર્યું ત્યાં સુધી અત્યાર સુધી તે A1 ગ્રેડ મેળવવા માટે કંઈ ફોકસિંગ કર્યું છે, કંઈક તે ટાર્ગેટ બનાવ્યા છે, તો એ શું હતા? હું દરરોજ 3 કલાક સ્ટડી કરતો હતો અને કન્ટિન્યુઅસલી સ્ટડી કરતો હતો. દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ ટાઈમ ટેબલ બનાવી અને એ પ્રમાણે ફોલો કરતો હતો. તારી સાથે તારા મિત્રો તને હેલ્પ કરી રહ્યા હતા કે તું જાતે જ મહેનત કરી રહ્યો? બધા ફ્રેન્ડ્સ એ મને મદદ કરી. જી, ટ્યુશન ક્લાસીસ કરી રહ્યા છો? જી, અને ટ્યુશન માં પણ ધ્યાન આપતા હતા? જી. ક્યાં કરો છો ટ્યુશન આપ? બીએ. જી, ખૂબ સરસ. અને આગળ તારે શું કરવું છે? બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. શાળા તરફથી તને કેવો સપોર્ટ રહ્યો હતો? બહુ સારો. બધા જ ટીચર સપોર્ટ કર્યો. જયારે પણ કોઈ ડાઉટ હોય તો તરત સોલ્વ કરવા માટે અમે જતા અને રિસર્ચ માં પણ તેઓ સપોર્ટ. સાથે તમારા મેડમ બાજુમાં બેઠા છે, એમનો સપોર્ટ તમને કેવો રહ્યો હતો? ખૂબ સરસ. બધી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે પ્રોત્સાહિત કરે. જી, જ્યારે તમે સ્કૂલમાં ભણતા ભણો છો ત્યારે આવી રીતે કોઈ દિવસ મેડમની બાજુમાં બેઠા છો? ક્યારે? તો આજે તમને કેવું લાગી રહ્યું છે તમારા મેડમ તમારી બાજુમાં બેઠા છે? બહુ પ્રાઉડ ફીલ થાય છે. જી, ખૂબ સરસ. આવો આનંદ હંમેશા રાખજો અને આગળ ખૂબ તમે CA બનવા માંગો છો તે બનો એવી અમારી શુભકામના. સાથે આપણે એમના મમ્મી અને પપ્પા સાથે વાત કરીશું. આપનું નામ મેડમ? જયંત. શું કરો છો આપ? જરીકામ. જરીકામ કરો છો? ખૂબ સરસ. આપણા દીકરાનું રિઝલ્ટ આટલું સરસ આવ્યું છે, કેવું લાગે છે તમને? બહુ ખુશ છો? મેં સ્વાભાવિક અમારા રિલેશનમાં બધાના ફોન આવે છે એમ જ કે તમે મોઢું મીઠું ક્યારે કરાવવાના છો? તો તમે અમને ક્યારે મોઢું મીઠું કરાવ્યું? તમે કે મારે કામ કરવાનું છે, મને સમય નથી. મમ્મી પણ કરે છે કામ, તો દીકરાને સમય એટલો નહીં આપ્યો હશે. તો એવું કહી શકાય કે દીકરાએ જાતે મહેનત કરી છે અને ટ્યુશન્સ અને સ્કૂલના બધાના આધાર પર રહીને આજે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, રાઈટ? ના, મેં કોઈ એને બહુ જબરદસ્તી ભણવા બેસી જાય તો ભણવા ને એવું કશું કઈ દબાણ નથી આપવામાં આવ્યું છે. તારા બીજા ભાઈ બહેન કે અહીંયા છે? છે, એક જ છે. બંને દીકરા જ છે તમને. શું કરે છે બેટા તું? 8મા ધોરણમાં. તું પણ જીવન ભારતીમાં જ ભણે છે? તો ખૂબ જ આપણને સારું લાગી રહ્યું છે. પ્રોત્સાહિત દીકરા દીકરીઓ થઈ રહ્યા છે. અમને પણ એવું સારું પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે દીકરા દીકરીઓ અમારા સ્ટુડિયો સુધી આવે છે અને બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. કારણ કે એમના વિચારો જાણીને કદાચ કોઈ વિદ્યાર્થી પ્રોત્સાહિત થઈ જાય અને કદાચ એનું ભવિષ્ય કંઈ સારું બની જાય. તો
આપ એના માટે શું કહેશો? અમને અહીં જે એક્ઝોટિક મીડિયા દ્વારા જે પણ અમને પ્રાપ્ત થયું, મંચ જે મળ્યું, અમારા બાળકો ઘણા બધાની સમક્ષ આ રીતે પોતાની વાતો રજૂ કરી શક્યા, પોતાના રિઝલ્ટને મૂકી શક્યા, અમે અમારું શાળાનું રિઝલ્ટ આવી રીતે ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શક્યા, તે બાબતે હું એક્ઝોટિક વેબ મીડિયાનો ખૂબ આભાર માનું છું. યામિનીબેન તમારો અને મનીષભાઈના અમે ઘણા આભારી છીએ કે અમને આટલું સરસ રીતે અમારા બાળકોને પ્રોત્સાહિત કરી શકાય તેવું એક મીડિયા તેઓ થકી શરૂ કરવા પાડવામાં આવ્યું છે. તો આભાર માનું છું આપ સર્વેનો અને હું મારા બધા જ વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર તમે 6 વિદ્યાર્થીઓ મેળવ્યા છે પણ A2 ગ્રેડની અંદર પણ અમે 38 વિદ્યાર્થીઓ મેળવી શક્યા છે અને એ વિદ્યાર્થીઓ પણ અમારા એવા છે કે જે થોડા થોડા માટે A1 ગ્રેડમાં આવવા માટે રહી ગયા છે. પણ હોપશો કે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે આવીએ ત્યારે કદાચ તમારો સ્ટુડિયો પણ અમને નાનો મળે એવી અમે શુભેચ્છા તમારા તરફથી માંગીએ છીએ કે અમને તમારા પણ એટલા આશીર્વાદ અમને મળે અમારા બાળકો. બિલકુલ આપ વધારે અત્યારે જેટલી સંખ્યા લઈને આવ્યા છે એનાથી 10 ગણી સંખ્યા સાથે તમે અહીંયા આવો એવી અમારી શુભકામના રહે છે અને તમામ વિદ્યાર્થીઓને ફરીથી જેઓ A1 ગ્રેડ મેળવ્યો છે અને જેઓ બીજી રીતે B1 ગ્રેડથી આગળ ઉત્તીર્ણ થયા છે જે પણ પાસ થયેલ વિદ્યાર્થી તમામને ખૂબ ખૂબ અભિનંદન. આગળ વધો એવી શુભકામના એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પરિવાર તરફથી. ફરીથી આવા કાર્યક્રમો સાથે આપણે મળતા રહીશું. જોતા રહો અમારું ફેસબુક પેજ એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ. પેજને લાઇક કરો, સાથે અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ છે એને પણ વિઝિટ કરજો. તમને તમામ કાર્યક્રમો એની પર જોવા મળશે, લાઈવ જોવા મળશે અને જે પણ માહિતી, મનોરંજન, શિક્ષણ, કોઈ પણ પ્રકારની કોઈ પણ સારા કાર્યક્રમો હશે, સોશિયલ કાર્યક્રમો હશે એ પણ તમને આની અંદર જોવા મળશે. દરેક માહિતી અમે આપીશું આપને. તો ફરીથી પાછા મળીશું, ત્યાં સુધી નમસ્કાર.